કહી શકાય કે બોધાત્મક પ્રક્રિયામાં માહિતી પ્રક્રિયાકરણનું જે પ્રતિમાન છે
कोई पण व्यक्ति द्वारा कोई पण डेटा जरे कोई बीजा व्यक्ति ने संदेशो आपो चाहे अने ए व्यक्ति जरा एना मगज में नाखे अने एनो आउटपुट पाछो बाहर आवे એટલે કે એક પાછો એનો પણ રિપ્લાય આપે તો આ વસ્તુ સેમ કમ્પ્યુટર ની સાથે જ માહિતી પ્રક્રિયાકરણ નું જે પ્રતિમાન છે એ જોડાયેલું છે એટલે આપણે આ વસ્તુ જોવી પડે કે કમ્પ્યુટર ની જે રચના છે એ જોન વોન ન્યુમેન નામના અહીંયા આગળ દ્વારા કરવામાં આવી હતી ક્યારે 1940 ના દાયકામાં હવે ત્યાર પછી મનોવિજ્ઞાન ખાસ કરીને બૌદ્ધાત્મક મનોવિજ્ઞાનનિકો દ્વારા 1950 ના દાયકામાં આ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હવે બૌદ્ધાત્મક મનોવિજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલ માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ કમ્પ્યુટર સાદ્રશ્યતા કે સમાનતા એટલે કે કમ્પ્યુટર એનાલોજી પર આધારિત છે આ મોડેલ મનુષ્યના મગજનું જે છે એ એક કમ્પ્યુટરની જ રીતે કમ્પ્યુટર જેવું જ કાર્ય કરે છે તેમાં મનુષ્યના મગજને કમ્પ્યુટરના સોફ્ટવેર સાથે સરખાવવામાં આવ્યો છે કયા સાથે સોફ્ટવેર મેં તમને સોફ્ટવેર અને હાર્ડવેર છે બે વસ્તુ તમને વાત કરી હતી એવી જ રીતે મનુષ્યનું જે મગજ છે એ સોફ્ટવેર જેવું છે માનવ મન અને કમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમ વચ્ચેની જે તુલના કરવામાં હર્બર્ટ સિમોન 1969માં હર્બર્ટ સિમોન નામના મનોવૈજ્ઞાનિકે જે આ વસ્તુ આપણને જણાવે છે કે કમ્પ્યુટર અને મગજની રચના સેમ છે સરખી છે આમ તેના પ્રણેતા પણ રહ્યા છે કમ્પ્યુટર અને કમ્પ્યુટર પ્રોસેસિંગ સિસ્ટમ અને મગજની રચના અને તુલના કરવામાં હર્બર્ટ સિમોન જે નામના મનોવૈજ્ઞાનિક છે એણે 1969માં આ વસ્તુને સાબિત કરી બતાવી છે કે કમ્પ્યુટરની જેમ જ આપણું જે મગજ છે એ મોડેલ મુજબ જ કમ્પ્યુટરની માહિતી દાખલ કરવામાં આવે અને એ જ રીતે આપણું સંવેદનિક તંત્ર જે છે એ મગજ સુધી પહોંચાડી માહિતીને પહોંચાડી અને ઇનપુટ ચેનલ દ્વારા કઈ ઇનપુટ ચેનલ દ્વારા એ પાછી પ્રોસેસ થઈ અને બહાર આવે આ વસ્તુ જે છે ખાસ મહત્વનું છે કે એની ઇનપુટ એટલા માટે કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુને જ્યારે કોઈ પણ કાર્ય જે કરવામાં આવ્યું હોય એ વસ્તુને એન્ટર કરી આપણે કમ્પ્યુટરમાં જે તે ટાઈપ કરીએ છીએ કંઈ પણ વસ્તુની આપણે માહિતી જોઈએ છે તો એ વસ્તુ જ્યારે ઇનપુટ કરવામાં આવે છે ત્યારે આપણને આકૃતિમાં જોવે એટલે કે આંખ નાક કાન જીભ ત્વચા અને શરીરના આંતરિક અંગો દ્વારા વિવિધ પ્રકારના સંવેદનોને ગ્રહણ કરીએ છીએ અને તેને મગજના જે તે કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે એ જ રીતે કમ્પ્યુટરમાં રહેલ સોફ્ટવેર એન્ટર કરવામાં આવે ડેટા પર પ્રોસેસ થાય છે અને એ પ્રોસેસ કર્યા પછી જે તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઇનપુટ થયેલ માહિતી પર મગજ મન માનસિક પ્રક્રિયાઓ દ્વારા પ્રોસેસ થાય છે જે પણ આપણે જો આપણે પાંચ ઇન્દ્રિયો છે આંખ કાન નાક ત્વચા ને જીભ તો આંખ પર આપણે જોઈએ છીએ જે વસ્તુ જોઈએ છે મગજમાં ફિટ થાય છે આપણે આપણા ત્વચા દ્વારા સ્પર્શ અનુભવ કરીએ છીએ જે પણ મગજમાં ફિટ થાય આપણે કોઈ સ્પર્શ કરે તો આપણને પહેલું કાર્ય મગજ છે એ સાવચેત કરે છે કે તમને કોઈ સ્પર્શ કર્યો ધારો કે આપણે પાણીમાં પલળીએ વરસાદમાં નાવા જઈએ તો વરસાદનું પાણી આપણા શરીરને જ્યારે ટચ થાય ત્યારે આપણને એનું ઠંડક અનુભવ થાય તો એ પણ આપણા મગજ દ્વારા ખબર પડે જીભ તો કે આપણે કડવો ટેસ્ટ હોય ખાટો હોય તીખો હોય જ્યારે જીભમાં મૂકવામાં આવે ત્યાં પહેલી પ્રોસેસિંગ આપણું પ્રોસેસ કરવાની જે કઈ પહેલી પ્રક્રિયા છે એ મગજમાં થાય છે ત્યાર પછી આપણે કાન દ્વારા કોઈ પણ સરસ મજાનું સંગીત સાંભળીએ છીએ તો એ કાન દ્વારા સાંભળીએ છીએ તો એનો પણ પ્રોસેસ તો મગજ જ કરે છે કહેવાનો મતલબ છે કે કમ્પ્યુટર અને મગજને આ વસ્તુ સાથે એટલા માટે સંકળા પર સરખામણી કરવામાં આવે છે કે કમ્પ્યુટરમાં કાંઈ પણ ડેટા એન્ટર કરો એટલે તરત એનું ઇનપુટ આપણને એ આઉટપુટમાં જવાબ આપે એવી જ રીતે આ મગજ પણ એ જ પ્રકારનું છે કે આપણા શરીરના અવયવો દ્વારા કોઈ પણ માહિતી સંચાર છે એ આપણને પહેલું તો મગજ દ્વારા જ ખબર પડે છે તો આ જ આપણા સ્મૃતિતંત્રમાં જે એ રીતે જળવાઈ રહે છે કે જ્યારે પણ એ ડેટાની જરૂર હોય
હોય ત્યારે આપણે એનો સ્ટોર કરી અને એને જ્યારે પણ જરૂર હોય ત્યારે સંગ્રહિત થયેલા ડેટાને માં જરૂર પડે બહાર પણ લાવી શકાય છે। એ જ રીતે આપણે પણ જરૂર પડે માહિતીને આપણા સ્મૃતિ તંત્રમાંથી પુનઃપ્રાપ્ત કરીએ છીએ। જેવી રીતે આપણે કમ્પ્યુટરમાં જે સેવ કરેલા ડેટા હોય, જે આપણે સાચવેલા માહિતી સાચવેલી હોય એને આપણે પ્રિન્ટ આઉટ દ્વારા અથવા તો કોઈ પણ આપણે વસ્તુની જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી મેળવી શકીએ છીએ। એવી જ રીતે મગજમાંથી પણ આપણે આવા જ્યારે કોઈ પણ વ્યક્તિ વાત કરતું હોય ને, તમે જોયું હશે સાંભળ્યું હશે કે હું તો ગયા અઠવાડિયા ગઈ હતી ત્યારે મને આવો અનુભવ થયો હતો। તમને ખબર નહીં હોય કે મારો બાપુ આવો 10 વર્ષ નો હતો અને ત્યાંથી આવો છે, એ નાવા તોફાન છે, નાનો હતો ત્યારે આવું કરતો હતો, મારી બેબી ના અક્ષરો નાની નાનપણથી એલકેજીમાં હતી ત્યારથી એના ટીચરના નામ અહીં આપ્યો પાછા। એટલે કહેવાનો મતલબ છે કે આપણા મગજની અંદર પણ અમુક સંગ્રહ એટલો બધો થયેલો હોય છે કે જ્યારે જરૂર પડે ત્યારે એને પણ આપણે બહાર કાઢી શકીએ છીએ। આમ આપણે જરૂર પડીએ માહિતીને આપણા સ્મૃતિ તંત્રમાંથી પુનઃપ્રાપ્ત કરીએ છીએ। અહીં માણસનું બોલવું લખવું એ કમ્પ્યુટરના સ્પીકર કે પ્રિન્ટર જેવું કાર્ય કરે છે, જેને આપણે કમ્પ્યુટરની ભાષામાં આઉટપુટ કહીએ છીએ। જે વસ્તુ ઇનપુટ દ્વારા આપણે સ્મૃતિ કેન્દ્રનું જે સ્મૃતિ છે એની અંદર જેટલી આપણે વિચાર શક્તિ છે એ ખરેખર જે એન્ટર થયેલી છે એને આઉટપુટ દ્વારા, એટલે કે જ્યારે આપણે રજૂ કરીએ છીએ ત્યારે આઉટપુટ દ્વારા કહીએ છીએ। જો કે માહિતી પ્રક્રિયાકરણની આ મોડેલની અમુક મર્યાદાઓ પણ દર્શાવી શકે, સાવ સાવ એટલે સાવ કમ્પ્યુટર સાથે તો આપણે એમ ન જ કહી શકીએ કે કમ્પ્યુટર જેવો જ છે, કારણ કે નિર્જીવ કમ્પ્યુટર અને માનવ મગજના કાર્યો ઘણી બધી બાબતમાં એકબીજાથી તદ્દન જુદું પડે છે, કારણ કે કમ્પ્યુટર છે એ નિર્જીવ છે પણ માણસ સજીવ છે, એટલે કંઈક અનુભવી બાબતમાં જુદા પડે છે। જેમ કે કમ્પ્યુટર જે માહિતી મેળવે તે મોટા ભાગે માણસ દ્વારા જ એન્ટર કરવામાં આવ્યો છે, આથી તે સ્પષ્ટ અને સંકેત પદ્ધતિ અનુસાર હોય છે। કોઈ પણ વ્યક્તિ છે વ્યવસ્થિત અને એ પદ્ધતિ અનુસાર કમ્પ્યુટરમાં બધી માહિતીનો સંચાર કરતી હોય છે, જ્યારે મગજ છે માણસનું મગજ હોય ચેતાકોષોને જે માહિતી આપે એ મળે છે, ત્યારે અસ્પષ્ટ પણ હોઈ શકે, આંખ કાન જ્ઞાનેન્દ્રિયોમાંથી પસાર થઈને આવતી હોવાથી વ્યક્તિલક્ષી બને છે। આ ઉપરાંત માનવ મગજ નવા નિયમો સંબંધો સંકલ્પનાઓ અને ભાતો એટલે કે પેટર્ન્સ વગેરેને શીખવાની અસ્તુલ્ય એટલે ક્ષમતા ધરાવતું હોવાથી આ બાબતોનો નવીન પરિસ્થિતિઓમાં ઉપયોગ કે સામાન્યકરણ કરી શકે છે, જ્યારે તેની તુલનામાં કમ્પ્યુટર છે એ નવું શીખવાની અને તેને ઉપયોગ કરવાની બાબતમાં ઘણી બધી મર્યાદાઓ ધરાવે છે। આમ જો તમે ખાસ કરીને મનુષ્યનો મગજ છે કમ્પ્યુટરની જેમ જ કાર્ય કરે છે, હર્બર્ટ સિમન નામના જે આપણે વાત કરી કે કમ્પ્યુટરનું રચના છે જે જો જોનું નિર્માણ કરેલી છે અને હર્બર્ટ સિમન છે એ 1976માં કમ્પ્યુટર સાથે એની સરખામણી કરેલી। કમ્પ્યુટરનું મગજ ખાસ કરીને કમ્પ્યુટર નહીં સોરી માણસનું મગજ કમ્પ્યુટર જેવું છે એની અહીંયા આપણે આકૃતિ દ્વારા પણ સમજણ મેળવી શકીએ। જેવી રીતે કમ્પ્યુટરમાં ઇનપુટ હાર્ડવેર અને સોફ્ટવેર એટલે સ્મૃતિ પ્રક્રિયા, માણસનો જે સ્મૃતિ પ્રક્રિયા છે એ હાર્ડવેર અને સોફ્ટવેર માની લો એ જ પ્રકારની છે, અને એમાંથી આઉટપુટ માનવ ઇનપુટ કેવી રીતે છે માનવ મગજ મન બોધન સ્મૃતિ સમસ્યા ઉકેલ અને તર્ક તેમજ સભાનતા આ દરેક વસ્તુની આઉટપુટ તરીકે ઓળખે છે। આમ મનુષ્યનો મગજ છે એ કમ્પ્યુટર સાથે સરખામણી કરવામાં આવે છે, સાવ આપણે એની તો ઘણી બધી ન આપણે કહી શકાય કે મર્યાદાઓ પણ રહેલી છે, કારણ કે કમ્પ્યુટર છે એ પણ એક કમ્પ્યુટરની અંદર માહિતી જે સંચાર કરવા માટે થઈને માહિતી એકત્રિત કરવા માટે થઈને પણ એક મનુષ્ય જ પોતે એમાં એ વસ્તુ વ્યવસ્થિત પદ્ધતિસર કરી શકે છે કામ। જ્યારે માણસનું મગજ દરેક વખતે આ સ્મૃતિ છે એની દરેક વખતે એટલી જ કાર્યશક્તિ એની ધરાવતી હોય યાદશક્તિ ધરાવતી હોય એ વસ્તુ જરૂરી બનતું નથી, ક્યારેક કે માણસને યાદ પણ ન હોય એવું પણ કિસ્સાઓ બની શકે। તો મોટા ભાગે આપણે જોઈએ તો કમ્પ્યુટરને આવી રીતે મગજની સાથે એટલા માટે સરખામણી કરવામાં આવી છે કે એનું અને આપણો મગજ માનો કમ્પ્યુટરનો માણસનો મગજનો રચના એક જ પ્રકારની છે કે એમાં અંદર નાખો અને એની પાછું જરૂર પડે એમાંથી આઉટપુટ તરીકે લઈ શકો। તો વિદ્યાર્થી મિત્રો આના પછી જે બીજું છે
બોધાત્મક પ્રક્રિયાઓ જે છે એ વસ્તુ આપણે હવે પછીના વિડિયો દ્વારા તમને સમજાવીશું.